વિરામ બાદ આગળ વાત કરીએ પાલિતાણાની. પાલિતાણા વાલ્મીકી સમાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે કેન્ડલ માર્ચ યોજવામાં આવી. ઉત્તર પ્રદેશના હાથરસમાં દલિત યુવતી પર બળાત્કાર મામલે પોલીસ અને તંત્રની નિષ્ઠુરતાના વિરોધમાં વાલ્મીકી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શનના આયોજન થયા હતા. આરોપીઓને ફાંસી અને પીડિત પરિવારને ન્યાયની માંગણી સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે વાલ્મીકી સમાજ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું. તેમાં વાલ્મીકી સમાજના આગેવાનો તેમજ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા. પાલિતાણાના વિશ્વ હિન્દુ પરિષદ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનો, કાર્યકરો પણ દલિત યુવતીને થયેલ અન્યાયને સખત શબ્દોમાં વખોડી નાખ્યો હતો. ઉપસ્થિત સર્વેએ હાથરસમાં બનેલ ઘટના સંદર્ભે મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપી હતી. વિશાલ સાગઠિયા, જેડેશ ટીવી, પાલિતાણા. સમસ્ત ભારત દેશની દીકરી એવી વાલ્મીકી સમાજની દીકરી એટલે સમાજની દીકરી છે. આજે યુપીમાં બનેલી દુઃખદ ઘટના આજે હજી દુષ્કર્મની એક શાહી ઘટાણી નથી કે બીજી પણ ઉમેરો થયો છે. એટલે સમગ્ર પાલિતાણા પવિત્ર ધરામ દલિત વાલ્મીકી સમાજ સાથે અમે પણ હિન્દુ સમાજના દરેક આગેવાનો ઉપસ્થિત રહ્યા છીએ, એની દુઃખદ ઘટનાને વખોડીએ છીએ. આજે કેન્ડલ માર્ચ છે, આવતીકાલે અમે નાયબ કલેક્ટર સાહેબને આ બાબતે આવેદનપત્ર પણ આપવાના છે અને આ દીકરીઓને એના પીડિત પરિવારને પૂરતો ન્યાય મળે અને નરોધમ આરોપીઓને સત્યને સતત સજા આપવામાં આવે અને ફાંસીની સજા આપવા એવી રાષ્ટ્રપતિ મહોદયને પણ અમે આવેદનપત્ર કાલ શ્રી આપવાના છીએ.